તમારે ચેપ્ટર પૂરું થઈ જશે. ગુરુવારની વિજ્ઞાનનો સાતમો પાઠ કોઈ રજા નથી એ સ્પષ્ટ કહી દઉં છું. ગુરુવારે 18 તારીખ 18 થી 24 23 તારીખ સુધીમાં વિજ્ઞાનનો સાતમો પાઠ પતી જશે. ચલો સ્વાધ્યાય 6.3 નો બીજો દાખલો બાકી લઈ લઈએ. ધ્યાન બોર્ડ પર આકૃતિ દોરી નાખી છે, લોકો રકમ પણ લખી નાખી છે. ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓડીએ એ બી ઓ સી અને ડી આ 70 છે, 125 છે. વાંચું ના જોયો ભાઈ, મોટું ભાગ જોઈએ. BCO અને OA આ ત્રણ ખૂણા શોધવાના છે. આમાં તમને એવું નથી કીધું કે આ બે સમાંતર છે. જો આ બે સમાંતર કહી દીધું 9માં ધોરણમાં દાખલો થઈ જાય. આ B કોણ થાય, આ યુગ્મ કોણ થાય, યુગ્મ કોણ દાખલો પતી જાય. પણ સમાંતર નથી કીધું એટલે ખાલી અભી કોણ લઈ શકો, તમે યુગ્મ કોણ ના લઈ શકો. તો પહેલું કામ કયા ખૂણા છે, ડીઓસી એટલે આ ખૂણો, ડીસીઓ એટલે આ ખૂણો, ઓએબી એટલે આ ખૂણો. પેલું આપણે આ 125 એના પરથી આ ડીઓસી મળી જશે, રેખિક જોડના ખૂણા. આપણે સાચી જોડું 9માં ધોરણનો દાખલો કહેવાય આ ઓ સી ડી બી 125. તો આ કેટલું પછી, તો ખૂણો ડીઓસી વત્તા ખૂણો બીઓસી 180 અંશ, કારણ કે રેખીય જોડ માટે ખૂણો DOC વત્તા 125. 180 માટે ખૂણો DOC બરાબર 180 ઓછા 125, ખૂણો DOC બરાબર 55. આ ખૂણો 55 નો મળી ગયો. હવે આપણે આ શોધી નાખીએ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180. આ કેટલો મળ્યો આપણને? 55. આ 70. આ શોધવા શોધી નાખીએ ત્રિકોણ ડીઓસી માં 70 વત્તા 55 વત્તા ઓસીડી અથવા ડીસીઓ જે બોલવું એ બોલાય, સી વચ્ચે જોઈએ. 125 વત્તા ખૂણો ડીસીઓ 55. તો મારે આ શોધવાનો હતો કે આમ તો યુગ્મ કોણ થી થઈ જાય, પણ સમાંતર હોય રેખા તો જ યુગ્મ કોણ એકરૂપ થાય એટલે એ નહીં થાય. પણ એના માટે આપણને રકમમાં કંઈક આપી દે. જુઓ, ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓબીએ સમરૂપ આપી દીધો છે. સમરૂપ આપી દીધો એનો મતલબ શું કહેવાય? કે એની બધી શરતોનું પાલન થાય. બે શરતો કઈ કઈ શરત? અનુરૂપ, એ તો સમરૂપતા થવા માટેની શરત હોય છે. ખૂણો ડી અને ખૂણો બી સરખો, ખૂણો સી અને ખૂણો એ સરખો. આપણે કહો શોધવાનું છે એ, એટલે આ સી ને એ સરખો થાય એટલે ખૂણો સી બરાબર ખૂણો એ. સી એટલે આનું પૂરું નામ લખો ડીસીઓ અને એ નું પૂરું નામ લખો ઓએબી. ડીસીઓ કેટલો આવ્યો તો 55, તો ઓએબી પણ 55 પતી ગયો. શું બોલો, ખબર પડી ગઈ? પહેલા બહિષ્કોણ પરથી રૈખિક જોડ બન્યા નહી ભણો તો પ્રોબ્લેમ થશે. હજી રોજ કહું છું, રોજ તહેવાર આવવાનું, રોજ બધું આવવાનું. આવતા મહિને એક પણ તહેવાર નથી, યાદ રાખજો. એટલે એક્ઝામ છે હવે.
पहली सप्टेम्बर पछी कोई त्यौहार नहीं तमारी परीक्षा पते नहीं क्या ध्यान राखजो आ तमने तो खूब कहूं वच्चे नवरात्रि आवे पर पहली सप्टेम्बर या आखो सप्टेम्बर महीनो कोई त्यौहार नहीं એટલી પરીક્ષાઓ જ આવશે એટલે અત્યારે મજા કરી દો સપ્ટેમ્બરમાં નુકસાન છે દાખલા નંબર 15 એક 6 મીટર ઊંચા શિરોલંબુ માસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે એ જ વખતે મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે તો મિનારાની ઊંચાઈ શોધો 6 મીટર લાંબો માસ ऊंचो मास आवाज छे नहीं है 6 मीटर जन पड़छा जमीन पर पड़े हो 4 मीटर ये जो बता है यहां कि मीनार वाले मुट्टो मेनो पड़छा है जमीन पर पड़े 28 मीटर खबर पड़े थोड़ी घनी बाकी कसू एम बहुत उपयोग नहीं आम कोई समृद्धा आपी नहीं આ એક બાજુનું માપ આપ્યું આ બીજી બાજુનું માપ આપ્યું આ એક બાજુનું માપ શોધવાનું છે બીજી બાજુનું માપ શોધવાનું જ્યારે જ્યારે બે બાજુઓના માપ આપ્યા એક બાજુનું માપ શોધવાનું હોય બીજા ત્રિકોણમાં ત્યારે આપણે સમરૂપતા લાવવી પડે સમરૂપતા લાવવા માટે બીજી બધી શરતો કુકુ કુ કુકુ બા 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 અને બા કુ બા તો તમને આમાં જેનો ઉપયોગ થતો હોય એનો કરવો પડે હવે સૌથી ઈઝી રીત કુકુ છે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એકરૂપ સાબિત થઈ જાય झूलतो ना हो सीधो जमीन साथ खूणो बनाए एक खू तो मिली गो बीजो खू नहीं आने नवमु चेप्टर आए कह समरूप साबित अपने कोई બાજુઓનો દાખલો તો બાજુવાળી શરત દેવાની ખૂણાઓનો દાખલો હોય ખૂણાની શરત દેવાની અહીંયા ખૂણાનો દાખલો હતો એટલે આપણે અનુરૂપ ખૂણા એકરૂપ બતાવે અને બાજુનો દાખલો તો અનુરૂપ બાજુના માપ સમપ્રમાણ માટે એવું જ બતાવી છે મેં લખ્યું ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો B બરાબર ખૂણો E કારણ કે આ ખૂણા ખૂણો C બરાબર ખૂણો F કારણ કે ઉત્સેદ ખૂણો માટે કુકુ શરત પ્રમાણે બે ત્રિકોણ સમરૂપ થાય કયા બે ત્રિકોણ નામ લખતા ત્રિકોણ એક ત્રિકોણનું નામ લખી નાખો બીજાનું લખો બી છે ત્યાં ઈ બી ને ઈ સરખો સી છે ત્યાં એફ વધ્યો એ વધ્યો ડી થઈ ગયો આ તો બાજુઓનો દાખલો લે તો આપણે બાજુઓનો જ પેલું સૂત્ર કે શરત લખવાય ચલો તો શું આવશે પહેલું બીજું છેદમાં પહેલું બીજું બરાબર બીજું ત્રીજું છેદમાં બીજું ત્રીજું પહેલું ત્રીજું છેદમાં પહેલું ત્રીજું AB આપેલા છે 6 BD આપેલા છે ના શોધવાના BC આપેલા છે 4 EF આપેલા છે એટલે આની કોઈ જરૂર નથી આ બે ની જરૂર પડી તો ફી ગુણાકાર 6 * 28 = 4 * DE 6 * 28 છેદમાં 4 = DE 4 * 28 DE = 42 મીટર આન્સર મિનારાની ઊંચાઈ 42 મીટર છે ચલો આવો જે દાખલો ઉદાહરણનો છે પછી પ્રમેય 6.6 આવશે ઉદાહરણનો દાખલો 7
90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. આ વીજળીનો ગોળો જમીનના સમતળથી 3.6 મીટર ઊંચાઈએ હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. બહુ જોરદાર લાગ્યો, મજા આવ્યો. મોસ્ટ આઈએમપી લાગ્યો 100% પરીક્ષામાં આવે. ચલો ધ્યાન અહીંયા 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી દૂર જઈ રહી છે. આ વીજળીનો એક થાંભલો બતાવી આપે અહીંયા. હવે એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જાય. એક છોકરી અહીંયા ઊભી છે, ત્યાંથી દોડે છે અને 1.2 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી દોડે છે. 4 સેકન્ડ પછી એનો પડછાયો શોધો. આ છોકરી છે, 4 સેકન્ડ પછી અહીંયા આવે. તો 4 સેકન્ડ પછી ના છોકરીના પડદાની લંબાઈ આ હાઈટ છે 90 સેન્ટીમીટર છોકરી. તો સમજી લઈએ પેલા શું કહેવા માંગે છે. અહીંયા એક થાંભલો છે વીજળીનો અને અહીંયા ઉપર ટોચ પર ગોળો છે, તેની હાઈટ 3.6 મીટર. એક છોકરી અહીંયાથી આમ દોડે 90 સેન્ટીમીટર વાળી, 4 સેકન્ડ પછી અહીંયા ઊભી રહી જાય. તે ગોળાના પ્રકાશને કારણે એનો પડછાયો જમીન પર પડે છે, અહીંયા પડે અહીંયા. તે પડછાયાની લંબાઈ શોધવાની છે. હું શું બોલો ખબર પડી ગઈ? આ વીજળીનો થાંભલો એટલે એબી 3.6 મીટરની હાઈટ, ત્યાંથી 4 સેકન્ડ પછી છોકરી અહીંયા ઊભી રહી ગઈ. એ છોકરીનો પડછાયો આગળ પડ્યો, તે પડછાયાની લંબાઈ શોધવાની છે. આ છોકરીની હાઈટ આપી છે 90 સેન્ટીમીટર. અહીંયા કેમ બધું આકાર લખવું પડે? ધારો કે વીજળીનો થાંભલો એ બી છે, તેની ટોચ એ પર ગોળો 3.6 મીટર ઊંચાઈએ છે. છોકરી સીડી 4 સેકન્ડ પછી બી સ્થાને છે, જેની ઊંચાઈ સીડી બરાબર 90 સેન્ટીમીટર. સેન્ટીમીટર ના ચાલે, કારણ કે આ મીટરમાં છે, આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ. 9 દશાંશ મીટર 0.9 મીટર થાય. પછી 4 સેકન્ડમાં છોકરીની ઝડપ 1.2 મીટર પ્રતિ સેકન્ડ છે, માટે 4 સેકન્ડ પછી બી સ્થાને પહોંચે છે ત્યારે તેણે કાપેલું અંતર બીડી અહીંયાથી અહીંયા પહોંચ્યું 4 સેકન્ડ. તો એને કેટલું અંતર કાપ્યું છે? એની સ્પીડ છે 1.2 મીટર પ્રતિ સેકન્ડ. 1.2 મીટર પ્રતિ સેકન્ડ મતલબ શું થાય? 1 સેકન્ડમાં 1.2 મીટર અંતર કાપ્યું. એટલે કે 1 સેકન્ડ અહીં દાખલો સમજ નખ્યો, 1.2 મીટર અંતર કાપે છે. એ ક્યારે પહોંચે છે? અહીંયા 4 સેકન્ડમાં. કે 4 * 1.2 એટલે 4.8 મીટર. માટે બીડી નો જવાબ આવ્યો
4.8 મીટર એટલે આટલો જવાબ આવ્યો 4.8 આટલો જવાબ છે 0.9 તો એનો પડછાયાની લંબાઈ શોધો પડછાયો BP બરાબર કેટલા મીટર આપી રકમ થઈ ખબર પડી રકમમાં આ થાંભલો અહીંયા બોળો અહીંયા 90 માં સોલી પર ટકાળ ચૂક્યો હોય એટલે આ પણ 90 માં એની હાઈટ આપી દીધી 90 સેન્ટીમીટર એટલે 0.9 મીટર અહીં હાઈટ આપી 3.6 મીટર છોકરી અહીંયા 4 સેકન્ડે પહોંચે છે એટલે સ્પીડ આપી દીધી 1.2 મીટર પ્રતિ સેકન્ડ એટલે 4 સેકન્ડમાં આખો અંતર 4.9 મીટર તો પડછાયાની લંબાઈ શોધવાની છે એટલે આપણે આને આ જોઈન્ટ કરી દઈશું બે ત્રિકોણ બન્યા હવે આ જોરદાર દાખલો તો ડેન્જરસ હતા બહુ જોરદાર ધ્યાન નહીં હવે આની આખી નહીં અહીંયા દોરું છું બે ત્રિકોણ દેખાય તમને કયા બે ત્રિકોણ દેખાય સંગતતા સબૂત કરાવો પછી દાખલો થાય બી અને ડી કાઢો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીઈ માં ખૂણો બી બરાબર ખૂણો ડી કારણ કે આ ખૂણા હવે એવું ના થાય હવે તમારે કયો ખૂણો આવે નક્કી કરવું પડે કઈ રીતે થાય આ આકૃતિને આમ સીધી કરી નાખો એની આ જ આકૃતિ ઉપરની તેને આપણે આમ સીધી કરીએ તો કેવી થાય છેદિકા કહેવાય કે ના કહેવાય તો આ ખૂણો ને આ ખૂણો કેવા થાય સરખા અનુકોણો એટલે આ બે ખૂણા સરખા થાય આ એ અને આ સી આ બે ખૂણા સરખા થાય ખૂણો એ બરાબર ખૂણો સી કારણ કે સમાંતર રેખાની છેદિકા વડે બનતા અનુકોણો એટલે ફૂક્કું શરત પ્રમાણે ત્રિકોણ એબી સમરૂપ ત્રિકોણ નામ લખતા આવડવું જોઈએ બી છે ત્યાં ડી બી છે ત્યાં ડી વચ્ચે બી વચ્ચે ડી એ છે ત્યાં સી એ આગળ તો સી પણ આવે વધ્યો કોણ ઈ આમાં કોણ વધ્યું ઈ છે ત્યાં બોલો ખબર પડી ગઈ સમરૂપતા થાય ચલો હવે એનું સૂત્ર બાજુ આપણે એબી છેદ માં સીડી છેદ ઉડાડી દઈએ 9.36 થાય છે તો ઈઝી પડશે તો આનો છેદ ઉડાડો પોઈન્ટ પોઈન્ટ બી જાય કેમ પોઈન્ટ પર આ છેદમાં શું આવે 10 અને 10 ક્યાં જાય ઉપર
એટલે 10 10 ઉડી જાય અને પછી 9 4 6 થઈ જાય જવાબ આવશે 4 4.8 10x / x x નો ઉપર લઈ જાવ 4x = 4.8 + x માટે 4x - x દેખાય બરાબર અહીંયા લાવશે 4 = 4.8 + x / x નો ઉપર લઈ જાવ 4x = 4.8 + x 4x માંથી x બાદ કરો 4.8 3x = 4.8 x = 4.8 / 3 x = 1.3 આન્સર છોકરીનો પડછાયો 1.3 બીજા પ્રકારના દાખલા ચાલુ છે પતિ ગયા એમ કહેવાય પહેલા પ્રકારના 6.1 પર આધારિત દાખલા એમાં શું આવતું આકૃતિ આવી આવે આ ભાગ્યા ભાગ્યા આ ભાગ્યા આખું આ ભાગ્યા આખું નીચેનો ભાગ આ ભાગ્યા આખું નીચેનો ભાગ ભાગ્યા આ પહેલા પ્રકારના હતા 6.1 માં 6.2 માં એવું હતું કે આ માપ આપ્યો અને સમાંતર છે નીચે એટલે એનું એક ત્રીજો પ્રકારના દાખલા બધી શરતો પર આધારિત દાખલા પણ શરતો આમાં એકે નથી આવી કઈ શરત આવી ખાલી ખૂબ આવી છે એ ખૂબ ખૂબ પ્રમેય પર આધારિત દાખલા થયા ચલાવે હું શું કહું હવે નવો ટોપિક શરૂ કરશે એટલે આપણે આમ તો ત્રણ પ્રકારના દાખલા પડ્યા 6.1 પર આધારિત એના બે દાખલા 6.2 પર આધારિત એના ચાર દાખલા ના ત્રણ હતા 6.3 4 ને 5 કઈ શરતો છે એવા કાલ 6 આપણે સમજાવે હું બે દાખલે કરવા આપેલા કે હા પાંચમો છે ખાલી શરત એમસીક્યુ હતો અને ટૂંકુ શરત પર આધારિત 1 2 અને 3 હતા હવે પ્રમેય 6.6 આ આના પર આધારિત દાખલા પણ આવશે ક્ષેત્રફળ પર આધારિત ચલો તમે 6.6 એકવાર ચોપડીમાંથી વાંચી લેજે પન્યુ બોર્ડ પર લખું છું આ ધરતમમાં આજનો લેક્ચર ત્રણ વાર લખવા કેટલી વાર એટલે ટોટલ ચાર વાર થશે એકવાર ક્લાસ વર્ક એકવાર ઉપર કારણ કે આ દાખલો મોસ્ટ આઈએમપી આ દાખલો મોસ્ટ ત્રણ ચાર વાર તમે દાખલા જોવા પાંચ જ થયા હવે બીજા આધી ચાર પાંચ દાખલા આખા ચેપ્ટર મુજબ અસત દાખલા એટલા દાખલા ના કરાય કઈ શરત થી કઈ સંગતતા સમરૂપતા થઈ એટલે એમસીક્યુ હતું ટોટલ દાખલા 8 થી 10 જ છે પ્રમેય 6.6 બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે અહીં બે ત્રિકોણ AB છે અને ત્રિકોણ PQ આપે એટલે સમરૂપ છે આપણે એવું સાબિત કરવું છે કે તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં છે ABC upon VQR is equal to AB upon VQ no whole square is equal to BC upon QR no whole square is equal to CD upon RP no whole square. બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે આપણે વેધ દોરી નાખીએ ABC બરાબર BS BC ગુણ્યા AF આ ઇક્વલ ટુ PN ગુણ્યા QR QR ગુણ્યા AB પછી બંનેનું ગુણોત્તર લઈ લો આવડી ગયું આજે બધું એમ કે AB અને PQ માં ખૂબ ખૂબ પ્રમેયથી આપણે સંગતતા સમરૂપતા સાબિત કરવાની એટલે સૂત્ર મળશે પછી AM upon PN ગુણ્યા AB upon PQ ચલ એટલે ABC PQR ને AB upon PQ અને કિંમત ગણપતી ચલ ધ્યાન નહી આવે હું મારી રીતે લખાવું છું ચોપડીમાં ના જોશો હું થોડું આડું આવું લખાવું તો તમને ઈઝી ખબર પડશે નિયમ એનો એ રીત એની એ ખાલી હું સ્ટેપ આગળ પાછળ કરી બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનું મતલબ આની પ્રતિક્રિયા યાદ નથી રાખવાની આ લખીને જ આપે એ લોકો કારણ કે કોઈ નામ નથી પ્રમેય બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે બુધવારે એકલા પ્રમેયની એક્ઝામ છે ભલે ઇંગ્લિશની એક્ઝામ હોય કે ના હોય બુધવારે એકલા પ્રમેયની એક્ઝામ છે અને ગુરુવારે આખા ચેપ્ટરની એક્ઝામ છે પતિ ગયું બુધવાર કાલે જ પતિ હશે બે કાલે બે પ્રમેય ચાલી જશે આના દાખલા ચાલી જશે ફાયદા પ્રસંગ ત્રણ દાખલા બાકી રહેશે જો એક બધે ટકા દોઢ કલાકનું લેક્ચર એટલે જ મેં રાખ્યું
ताले लगभग क्या करो पति इतना से कौन बाकी है इतने अज्ञान की देर थोड़ा बार बोलियो अज्ञान की साढ़े बार मैथ्स नो लेक्चर में साढ़े बार की बेस इसमें एग्जाम चिगाई हुआ है नॉनी दर साढ़े नो भी अज्ञान मैथ्स नो लेक्चर में अज्ञान की साढ़े बार एसएससी एग्जाम चल बेस समरूप त्रिकोण ना क्षेत्र पर नो गुणोत्तर તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે પેલા સમજી લઈએ ધ્યાન બોર્ડ પર બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર બે ત્રિકોણ આપ્યા છે કેવા આપ્યા છે સમરૂપ કહી દીધું છે તો તમારે કશું કરવાનું નથી સમરૂપ કહી જ દીધું છે જો બે ત્રિકોણ સમરૂપ હોય તો આ પ્રમેય લાગુ પડશે એટલે હવે મારે આમાં આ પ્રમેય લાગુ પડવો હોય અહીંયાથી લાગુ પડે કારણ કે અહીંયા મેં શું કર્યું સમરૂપ સાબિત કર્યું અગ્રો દાખલો કરવો હોય તો આમાં તમને ક્ષેત્રફળ અંદર એડ કરો આ પછી આ પછી ક્ષેત્રફળ નો દાખલો શરૂ થાય એટલે કોઈ પણ ક્ષેત્રફળના દાખલામાં સમરૂપ ના આપ્યું હોય તો ખૂબ ખુદી સમરૂપ સાબિત કરવાનો બે ત્રિકોણ પછી આ પ્રમેય લાગુ પડે અને સમરૂપ આપી દીધું હોય તો કશું નહીં સીધું સૂત્ર લખીને લાગુ ચાલુ કરી નાખવાનું શું બોલો ખબર પડી સમરૂપ આપ્યું હોય તમારું 80% કામ ઓછું થઈ જાય કુકરો ઉપયોગ જ ના આવે પણ સમરૂપ ના આપ્યું હોય એટલું ક્ષેત્રફળની વાત કરી હોય તો તમારે ફરજિયાત પહેલા સમરૂપતા લાવવી પડે અને પછી આ પ્રમેયનો ઉપયોગ કરવો પડે પણ તમારે નથી આવતી એવું તમારે સમરૂપતા આપી દે ક્ષેત્રફળનું ખાલી સૂત્ર લખવાની કિંમત ચાલો હવે એ ત્રિકોણ સમરૂપ જેવા क्षेत्रफळ नो गुणोत्तर साध्य क्षेत्रफळ क्षेत्रफळ ने आपणे एबीसी अने पीक्यूआर एवुं लखीए નો ગુણોત્તર એટલે મેં છેદમાં લખ્યું તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર છે ચલો આપણે આવું આપ્યું હોય તો આપણે બાજુઓ માટે કયું સૂત્ર લઈશું આવું AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR એ જ સૂત્ર પણ ક્ષેત્રફળની વાત કરી હોય તો એનો વર્ગ થઈ જાય છે એટલે આવું થઈ જાય AB છેદમાં PQ નો વર્ગ is equal to BC છેદમાં QR નો વર્ગ is equal to AC છેદમાં PR નો વર્ગ ખબર પડી કે ના ખબર પડી આ સાધ્ય તો આ દુખા વાક્યનો અર્થ થયો ક્ષેત્રફળનો ગુણોત્તર ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે શું બોલો ખબર પડી ગઈ હવે તમને ક્ષેત્રફળનો દાખલો પૂછે ને સમરૂપ આપી દીધું હોય આ દાખલામાં હું આવું પૂછું કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે AB 6 છે અને PQR છે ABC નું ક્ષેત્રફળ 100 છે તો PQR નું ક્ષેત્રફળ શું સિમ્પલ આ સૂત્રનો સીધો ઉપયોગ કરી દેવાનો એમાં આનો ને આનો ઉપયોગ કરો આના આનો ઉપયોગ કરવાની જરૂર નથી આનું ક્ષેત્રફળ આપ્યું આ શોધવાથી આ બેને માં કાપી નાખો કપડી માં કાપી નાખો ખાલી વર્ક કરવાનું આવ્યો પણ જો આ દાખલા હું એમ કહું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો એ 50 છે ખૂણો પી 50 છે ખૂણો બી 60 છે ખૂણો ક્યુ 60 છે એબી 6 છે પીક્યુ 10 છે એબીસી નું ક્ષેત્રફળ 36 છે તો પીક્યુઆર નું ક્ષેત્રફળ શું તો સૂત્રનો ઉપયોગ ના થાય તમારે પહેલા સમરૂપતા લાવવી પડે લખવું પડે એ એક રૂપ પી બી એક રૂપ ક્યુ ફુફુ પ્રમેય પ્રમાણે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર માટે પ્રમેય 6.6 પ્રમાણે પછી આ દાખલો શરૂ થાય ખબર પડી ગઈ તો આપણો પ્રમેય ભણી જાય કે કેવી રીતે એ ધ્યાન રાખો મજા આવશે સાબિતી જો મારી રીતે કરાવું છું પ્રમેયને વિભાગમાં વહેંચી નાખીએ પહેલો વિભાગ સમરૂપતા समरूप
is equal to BC upon PR is equal to AC upon PR. આવડે આવું કે ના આવડે? આ પહેલો વિભાગ પતી ગયો. બીજો વિભાગ ક્ષેત્રફળ. શું શોધવાનું? ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે, એક તૃતીયાંશ પાયો ગુણ્યા વેગ. તો વેગ તો છે નહીં, એટલે આપણે વેગ રચવો પડશે. જે નામ આનું કાપ્યું એ એમ ને ટી એમ. પહેલું કામ, ત્રિકોણ એબીસી માં AN લંબ BC રચો અને PN અને ત્રિકોણ PQR માં PN લંબ QR. આવડે આટલું? હવે આનું ક્ષેત્રફળ શોધતા આવડે તમને? આનું ક્ષેત્રફળ શોધતા આવડે? પછી બંનેનું શું કરવાનું છે? ભાગાકાર. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેગ. માટે ABC બરાબર એક તૃતીયાંશ પાયો BC. વેગ કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેગ. PQR બરાબર એક તૃતીયાંશ ગુણ્યા QR ગુણ્યા PN. પરિણામ બે અને ત્રણ નો ગુણોત્તર લે. ડાબા ભાગ્યા ડાબા ઇઝ ઇક્વલ ટુ ડબા ભાગ્યા ડબા. પૂરી શું આવ્યું? એબીસી છેદમાં પીક્યુઆર બરાબર બીસી ગુણ્યા એએન છેદમાં ક્યુઆર ગુણ્યા પીએન. પરિણામ ચાર. આટલું આવડે? આટલું આવડે એમ પૂછું છું ભાઈ. આ તો બધી ઈઝી છે. હવે ત્રીજો વિભાગ તમને યાદ રહે પ્રમે એટલે હું એડિંગ અપાવું. ત્રીજો વિભાગ બે નાના કાટકોણ ત્રિકોણ સમરૂપ સાબિત કરવા. આને આને સમરૂપ સાબિત કરો. કઈ શરતથી સાબિત કરવાનું? ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં ખૂણો M બરાબર ખૂણો N. કારણ કે હવે બીજો કયો ખૂણો સરખો થશે બોલો? અને કેમ બી અને ક્યુ? પણ કેમ? ના 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 ના, પેલું છે અહીંયા સમરૂપ આપ્યો છે. કયા પણ બે? એબીસી અને પીક્યુઆર. એબીસી ને પીક્યુઆર સમરૂપ હોય તો સમરૂપ કઈ જાય તો એનો મતલબ પહેલી શરત શું હતી આપણી? અનુરૂપ ગુણ આવે એકરૂપ હોય. એટલે એ આખો અને પી આખો સરખો થાય. પક્ષ માં કહી દીધું છે કે આ બે ત્રિકોણ સમરૂપ છે. મેં અહીંયા નિશાની બતાવી એટલે ઓટોમેટિક આ ખૂણો ને આ ખૂણો કેવા થઈ ગયા? સરખા. માટે શરત પ્રમાણે ના ખબર પડી. સમરૂપતા થઈ, સમરૂપતા સાબિત થઈ તો સૂત્ર આપણે લખી શકાય એ બી છેદમાં પીક્યુ is equal to BM છેદ માં QF is equal to AM છેદ માં PF. આપણે આની જરૂરત નથી.
કેમ અહીંયા તો શું આવ્યું છે આપણે am અને pn તો am ને pn વાળું લેવા અને ab પીક્યુ વાળું લેવા એટલે આવું લખવા ab છેદ માં pq is equal to am છેદ માં pn પરિણામ અહીં તમને ઈઝી કરી બતાવું અહીં અહીં એક સ્ટેપ લખી નાખું જોજો એક સ્ટેપ લખું છું આ પછી આવશે કોપીમાં તો મારી જે અહીંયા છે પણ હું તમને ઈઝી પડે અહીંયા એક સ્ટેપ લખી નાખું તમારો ક્રમ અહીંયા પૂરો પૂરો દઈએ આ શું છે પહેલું પરિણામ AB / BC / BC / AC / PR છે અહીંયા શું આવ્યું BC / AM છેદમાં શું QR / PM હું એ કાઉન્ટ કરું દેખાય છે શું છે આ BC / QR તો BC / QR કોણ આ લખ્યું છે AB / PQ એનો અહીંયા આઉટ લખી શકું પરિણામ 1 અને 4 પરથી ABC / PQR બરાબર BC / QR છે ને એટલે કે કેવું શું લખી રાખ્યું AB / PQ ચાલે કે ના ચાલે કારણ કે મને અક્ષર ખૂબ છે AB / PQ / આ જે મત એમ કે એમ દેખાય બધાને ये से नाना अक्षर लो कोई खबर ABC / PQR બરાબર BC QR AM PN અને આ થયો આપણે નંબર 4 હવે પરિણામ 1 અને 4 પરથી એવું કહી શકાય ABC PQR is equal to આ BC QR છે એની જગ્યાએ હું શું લખું AB PQ ના જેમ કે એમનું એમ જ અને હું આપું છું પરિણામ 5 અને આને આપું છું પરિણામ 6 હવે શું ફાયદો થયો આનો જવાબ શું આવે એબી છેદમાં પીક્યુ બરાબર શું છે એમ છેદમાં પીએન તો આ પરિણામ 5 માં એમ છેદમાં પીએન છે એટલે કે હું એબી ઉપર પીક્યુ લખી શકું ના લખી શકું તો અહીંયા શું લખી નાખું પરિણામ 5 અને 6 પરથી એબીસી / પીક્યુ બરાબર આવું હતું એ બી પી ક્યુ કે એમ પી એ તો અહીંયા હું આની જગ્યાએ હા એ બી / પી ક્યુ લખી નાખું છું એટલે શું જવાબ આવ્યો આપણો એ બી સી / પી ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર / પી ક્યુ સ્ક્વેર એટલે કે એ બી સી / પી ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ AB / PQ નો હોલ સ્ક્વેર પરિણામ 7 AB / PQ કોણ આપ્યું BC / PQ BC / PQ કોણ આપ્યું AC સરખું થયું પરિણામ 1 અને 7 પડ્યું અહીંયા તમે આ લખો તો શું સૂત્ર થાય AB / PQ બરાબર શું લખી શકો BC / PR નો સ્ક્વેર એમ કે શું લખી શકો AC / PR નો સ્ક્વેર સીધે સીધું કોણ પણ જોડે લખી AB / PQ એના બરાબર કોણ છે BC / QR એના બરાબર કોણ છે AC / PR ખબર પડી કે ના ખબર પડી આ એક કેટલા વિભાગ છે આ 3 આ તો આવડે કે નહીં આવડે પહેલું કામ શું કર્યું સમરૂપતા આપી દીધી સૂત્ર બીજું કામ શું કર્યું વેગ દોર્યા ક્ષેત્રફળ સૂત્ર લખી ક્ષેત્રફળ દોર્યા બંનેનો ભાગાકાર કર્યો જે વધ્યું એ લેવર છે પછી આ પરિણામ આ પરિણામ સાથે સરખા એટલે બીજે શું કોણ જગ્યાએ શું લખી નાખ્યું AB / PQ પરિણામ 5 આપ્યું પછી મેં આપણે નાના ત્રિકોણની સમરૂપતા સાબિત કરી કુકુ ઉપર નાના ત્રિકોણની સમરૂપતા સાબિત કરી સૂત્ર લખ્યું અને જવું નથી AB / PQ / PA એમાં A / PA એટલે કે મેં અહીંયા શું લખી નાખ્યું એક મિનિટ આપ પરીક્ષા બે પરીક્ષા